જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આજે નવા જૂના પ્લોટ સર્વે કરી બે નંબરમાં હક દાખલ કરવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર અપાયું છે. જૂનાગઢના ભેસાણમાં આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેનું ખાસ મુદ્દા એ હતા કે ભેસાણ તાલુકાના તમામ ગામોમાં ઘણા સમયથી મામલતદાર કચેરી દ્વારા બંધ કરેલ હોય તો સત્વરે ચાલુ કરવા અંગે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી, જેમાં નવા જૂના ગામતળ કે જે સર્વે નંબર વગરના છે તે અને જે સબ પ્લોટ મંજૂર થયેલ અને એક પ્લોટમાંથી ભાગ થતા હોય તેવા સબ પ્લોટની નોંધણી ઈ ધરામાં દાખલ ન થતી હોય, જેને લઈને તાલુકાના અરજદારોને પારાવાર મુશ્કેલી પડતી હોય છે, જેને લઈ અરજદારોને લોન લેવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, જે વાયુ ભાગમાં પાડવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે, જેમાં ગામતળમાં વારસાઈ વહેંચણી હયાતીમાં હક દાખલ જેવી અન્ય બાબતોને ધ્યાને લઈને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો 15 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી આમ આદમી પાર્ટીના જિલ્લાના મંત્રી અને ભેસાણ સરપંચ ભૂપતભાઈ ભાયાણીએ ઉચ્ચારી છે. હું ભૂપતભાઈ ભાયાણી, ભેસાણ ગ્રામ પંચાયત સરપંચ અને જૂનાગઢ જિલ્લા મંત્રી શ્રી આમ આદમી પાર્ટી, આજરોજ અમારી પાર્ટી દ્વારા ભેસાણ તાલુકામાં છેલ્લા 4 વર્ષથી જે સબ પ્લોટિંગના પ્લોટો હોય અથવા ગામતળ હોય જે સર્વે નંબર વગરનું પાનિયાવાળું એવી મિલકતોમાં 6 નંબરમાં ઈ ધરામાં એન્ટ્રી નથી પડતી, જે બાબતે ઘણા બધા પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે. દાખલા તરીકે બાહ્ય ભાગનો ભાગ લાગ પાડવા હોય તો આ કાર્યવાહી બંધ હોવાના કારણે બાહ્ય ભાગ પડતા નથી. કોઈ પોતાનો મોટો પ્લોટ હોય તો સબ પ્લોટિંગ કરી અને વેચાણ પણ કરી શકતા નથી, જેથી ઘણી બધી તકલીફો યાતનાઓ જનતા ભોગવી રહી હોય. આજે અમારી પાર્ટી દ્વારા મામલતદારશ્રીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી આ બાબતમાં તાત્કાલિક અસરથી નિર્ણય કરી અને ઈ ધરામાં એન્ટ્રી પાડવાની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. જો અમારી માગણી પૂર્તતા કરવામાં નહીં આવે તો આવતા 15 દિવસ પછી મામલતદાર કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની અમારી પાર્ટી દ્વારા ફરજ પડશે એવી અમારી આજે માગણી છે. વંદે માતરમ. કાસમ હોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ.